તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારના મંત્રી પુરુષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત છે. તબિયત નાદુરસ્ત હોવાને લઈને હાલ તો તેમની પ્રાથમિક સારવાર પણ ચાલી રહી છે. પુરુષોત્તમ સોલંકીની સારવાર માટે હવે તેમને સિંગાપુર લઈ જવાયા છે અને કોળી સમાજના પુરુષોત્તમ સોલંકી આગેવાન છે. પુરુષોત્તમ સોલંકીના ભાઈ હીરાભાઈ સોલંકી ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. હીરાભાઈ, સ્વાગત છે ટીવી નાઇનમાં. પુરુષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત છે, તેમને વધુ સારવાર માટે હવે સિંગાપુર લઈ જવામાં આવ્યા છે. શું થયું છે અને તબિયતને લઈને આપ શું કહેશો? ના ના, આમ તબિયત સારી જ છે ભાઈની. માત્ર ને માત્ર ખાલી સિંગાપુર દેખાડવા ગયા છે મોટા ભાઈને, અને તબિયત તો ખૂબ સારી છે હમણાં ભાઈની. અમે હમણાં ખાલી બતાવવા ગયા છે, પછી આવતા દિવસોમાં તબિયત ડોક્ટર સાહેબને ટાઈમ લીધેલો, એપોઇન્ટમેન્ટ લીધેલો, એના માટે સિંગાપુર ગયા છે. જી, હોસ્પિટલ તરફથી કોઈ કહેવામાં આવ્યું છે કે એક્ઝેક્ટલી થયું છે શું અને તબિયત? ના, આપને ખ્યાલ હશે કે ભાઈની તબિયત અવારનવાર નાની મોટી આમ તકલીફ હોય છે, અને ભાઈને કિડનીનો પ્રોબ્લેમ છે, એટલે કિડનીના પ્રોબ્લેમના કારણે થોડુંક દેખાડવા ગયા છે ભાઈ ત્યાં, અને ભાઈ પાછા બે ત્રણ દિવસ પાછા પરત આવી જવાના છે. અચ્છા, હીરાભાઈ તમને થયું છે શું, કયો રોગ છે, શેનાથી પીડાઈ રહ્યા છે, કોઈ વિગતો છે? ના ભાઈને થોડુંક કિડનીનો પ્રોબ્લેમ છે, કિડનીનો ભાઈને ડાયાલિસિસ કરવું પડે છે, એટલે કિડનીના કારણસર જ થોડુંક ત્યાં દેખાડવા ગયા છે. તો ઠીક છે હીરાભાઈ, આભાર અમારી સાથે.